श्री कृष्ण विद्यार्थी मित्रों, धोरण 8 विषय गणित, चैप्टर नंबर 4 प्रायोगिक भूमिति। विद्यार्थी मित्रों, अहीं कने आपणे रचना विषयनी माहिती मेळवीशुं। तो सौथी पहेलुं आपणे जोईए कि परिकर अने मापपट्टीना उपयोगथी परिकर लेवानुं छे विद्यार्थीओ, अने आपणे मापपट्टी लेवानी छे एटले के फूटपट्टीना उपयोगथी आपणे 30° 60° 90° જેવા ખૂણા આપણે રચી અને તે પરથી આપણે આપેલા જે માપ છે એમાં આપણે ચતુષ્કોણની રચના કરી શકીએ। જે આપણને ખૂણાઓના માપ આપેલા હોય છે એના આધારે આપણે ચતુષ્કોણની રચના કરી શકીએ। પછીમાં જોઈએ કે માપપટ્ટી અને પરિકરના ઉપયોગથી જ, માપપટ્ટી અને પરિકર બંનેના ઉપયોગથી જ આપણે 90°, 45, 60, 30, 75, 105, 120 અને 150 જેવા જે ખૂણા આપણે રચી શકીએ છીએ। એટલે કે આટલા અંશના જે ખૂણા છે ને એને આપણે માપપટ્ટી અને પરિકરના ઉપયોગથી આપણે આટલા જ ખૂણાઓ જે છે એને આપણે રચી શકીએ છીએ। જ્યારે 35°, 25°, 50, 65 જેવા ખૂણાઓ જે છે એની રચના આપણે પરિકરની મદદથી નથી કરી શકતા। આવા ખૂણા રચવા માટે આપણે કોણ માપકનો ઉપયોગ કરવો પડે છે। જે આપણે ગોલાઈ વાળો આવે છે ને વિદ્યાર્થીઓ, કોણ માપક, એનો આપણને ઉપયોગ કરવો પડે છે। કારણ કે આવા બધા જે ખૂણાઓના માપ જે છે એ આપણે પરિકર અને માપપટ્ટી દ્વારા આપણે કરી શકતા નથી। હવે આપણે આગળ વધીએ કે ચતુષ્કોણ જે છે એને ત્યારે જ રચી શકાય જ્યારે, ચતુષ્કોણની કેટલી બાજુઓ હોય છે વિદ્યાર્થીઓ? તો ચતુષ્કોણની 4 બાજુઓના માપ હોય આપણી પાસે, અને કોઈ એક વિકર્ણનું પણ માપ આપ્યું હોય તો આપણે ચતુષ્કોણની રચના કરી શકાય। કારણ કે ચતુષ્કોણમાં હંમેશા 4 બાજુ હોય છે, અને કોઈ એક વિકર્ણ પણ આપેલો હોય તો એની મદદ વડે આપણે ચતુષ્કોણની રચના કરી શકીએ। પછી બીજા નંબરમાં કીધું છે કે કોઈ 3 બાજુઓનો માપ દીધેલો હોય, કોઈ પણ 3 બાજુઓનો માપ આપણને દીધેલો હોય અને બંને વિકર્ણોના માપ આપ્યા હોય, 3 બાજુ દીધેલી હોય અને આપણને વિકર્ણ દીધેલા હોય તો એની મદદ વડે આપણે ચતુષ્કોણની રચના કરી શકાય। કારણ કે 3 બાજુ છે, ચોથી બાજુ તો આપણે વિકર્ણના માપને જોડી દઈએ તો આપણને માત્ર જોડ બનાવવાની જ રહે, એટલે આપણે એમાંથી પણ ચોરસ રચી શકીએ। પછી એમ કીધું છે કે આસપાસની 2 બાજુઓના માપ અને 3 ખૂણાઓના માપ આપ્યા હોય ત્યારે, આસપાસની જે 2 બાજુ હોય છે એના માપ દીધેલા હોય છે અને 3 ખૂણા હોય છે જેના માપ દીધેલા હોય તો પણ આપણે ચતુષ્કોણની રચના કરી શકીએ। પછી એમ કીધું છે 3 બાજુઓ અને તેના અંતર્ગત ખૂણાઓના માપ આપ્યા હોય તો, આપણને 3 બાજુ દીધેલી હોય અને એ ખૂણાના માપ આપેલા હોય તો ખૂણાના આધારે આપણે રેખાઓ બનાવી શકીએ અને રેખાઓના આધારે આપણે જોડીએ તો આપણને ચતુષ્કોણની રચના કરી શકાય। અને અહીં કને એમ કીધું છે કે કેટલાક ખાસ ગુણધર્મો પણ આપેલા હોય છે, અને ઘણી વખત ખૂણા, આસપાસની બાજુઓ અથવા તો કોઈ વિકર્ણના માપ અલગ કોઈ ખાસ એવા ગુણધર્મ આપેલા હોય તો એના આધારે પણ આપણે ચતુષ્કોણની રચના કરી શકીએ। તો આ બધી માહિતી પરથી આપણે ચતુષ્કોણની રચના કરી શકીએ। હવે આ પ્રમાણે આપણે અહીં કને રચનાઓ કેવી રીતે તૈયાર થશે એની માહિતી મેળવીશું। હવે વિદ્યાર્થીઓ, આપણે પરિકર ફૂટપટ્ટી દ્વારા અહીં કને રચના બનાવીશું અને રચના પરથી આપણે મુદ્દાઓ પણ લખીશું। તો જો અહીં કને આપણે પરિકરની મદદ લીધી છે અને આપણે ફૂટપટ્ટીની મદદ લીધી છે, તો સૌથી પહેલું આપણને અહીં કને જો શું આપેલું છે કે ચતુષ્કોણ JUMP જમ્પ, ચતુષ્કોણ JUMP જમ્પ આપણને દીધેલો છે। તો JU નો માપ દીધેલો છે 3.5 સેમી, UM નો માપ દીધો છે 4 સેમી, પછી MP નો માપ દીધો છે 5 સેમી, અને PJ નો માપ દીધો છે તમને 4.5 સેમી, અને PU નો માપ દીધો છે 6.5 સેમી। હવે આપણે આ પ્રમાણેની એક કાચી આકૃતિ તૈયાર કરી છે। તો જો JU આપણે 3.5 સેમી તૈયાર કરી, પછી UM જેમ કીધું છે આપણે એમ 4 સેમી, પછી MP 5 સેમી, અને PJ તો PJ 4.5 સેમી, અને PU 6.5 સેમી,
આ પ્રમાણેની આપણે આકૃતિ તૈયાર કરી છે। હવે આપણે એને પરિકરની મદદ વડે આપણે જે ચાપ બનાવવાના હોય છે એ આપણે બનાવીશું। તો સૌથી પહેલી એક રેખા દોરેલી છે જે યુ। હવે આપણને જે ઉપરથી રેખા દોરવાની જે છે આ જે આ રેખાઓ દોરવાની છે જે એમ, તો જે રીતથી કરીને આપણે જે રેખાઓ દોરશું તો એને આપણે પરિકરની મદદ વડે દોરીશું। તો ચાલો હવે આપણે યુ એમ, યુ એમ કેટલા છે આપણા 4 સેમી। તો આપણે સૌથી પહેલા 4.5 સેમી અને યુ થી કરીને એમ સુધીનું જે છે એ આપણે બધા માપથી દોરીશું। તો પરિકરની મદદ વડે લઈએ તો સૌથી પહેલા જે જેથી કરીને આપણે એક ત્રિજ્યાનો 4.5 સેમીના અંતરનો ચાપ લેશું। તો જુઓ અહીં કને આપણે 4.5 આવી રીતે વધારવાનું, 4.5 આવી રીતે ગોઠવવાનું, જો વિદ્યાર્થી આવી રીતે આપણને ગોઠવવાનું થશે તો એ ગોઠવ્યા પછી આપણે એને ચાપ લેવાનો થશે। તો અહીં જે ઉપર આપણે માપ રાખી અને એક ચાપ આપણે આવી રીતે બનાવીશું। આ પ્રમાણેનો એક ચાપ આપણે અહીં કને દોરીશું। પછી ફરી પાછું યુ ઉપર રાખી અને આપણે 6.5 સેમી, જે 6.5 આ 6.5 દીધા છે ને અહીંથી યુ થી કરીને પી સુધી, એટલે વળી પાછો આપણે 6.5 સેમી વળી આને વધારીશું। જો વિદ્યાર્થી આવી રીતનું આપણને કામ કરવાનું રહેશે, આ પ્રમાણેના બધા જ માપને કરવાના, પછી અહીંથી કરીને અહીં, એટલે આ બંને માપ અહીં કને એક સાથે થયા। તો હવે આપણે એ બંનેને જોડતી રેખા અહીં કને દોરીશું। તો સૌથી પહેલા આપણે આ પ્રમાણેની રેખા દોરીશું, અને પછી એક જોડતી રેખા અહીંથી પણ દોરીશું, હવે આપણે અહીં કને આપણને વળી પાછો માપ લેવાનો છે, એટલે યુ થી કરીને 4 સેમી, એમ જે છે યુ થી કરીને આપણે 4 સેમીના અંતરે લેવાનો છે। ફરી પાછો આપણે પરિકરની મદદ વડે આપણે 4 સેમી માપ કરીશું। જોઈ શકો છો તમે અહીં કને આ 4 સેમીનો માપ લીધો આપણે, તો અહીં કને ફરી પાછો યુ થી કરીને 4 સેમી આ પ્રમાણેનો કરીશું। પછી ફરી પાછું આપણે જોઈએ તો પી થી કરીને 5 સેમી, પી થી કરીને આપણે એમ જે અંકની છે તો આપણે 5 સેમી દીધા, એટલે ફરી પાછો આપણે માપ કરીશું 5 સેમીનો, થોડોક મોટો કરીશું આને, તો અહીં કને 5 સેમી થાય છે, તો આપણે એને 5 સેમી થોડુંક આમાં ફરાવવું પડશે, તો અહીંથી કરીને 5 સેમી હવે આપણે આને જોડી દઈશું। આ બધી રેખાઓને આપણે જોડવાની થશે। આ પ્રમાણેની આપણે રચના તૈયાર થશે। તમે જોઈ શકો છો અહીં કને કાચી આકૃતિ અને પાકી આકૃતિ બંને સમાન જ છે। તો અહીં કને બધા માપ લખી નાખીએ આપણે, તો 6.5 સેમી, આ એમ 5 સેમી, પછી અહીં કને 4 સેમી, પછી અહીં કને આપણે 4.5 સેમી, અને આ ખૂણાને આપણને શું નામ આપ્યું હતું, પી નામ। તો આ પ્રમાણેની આપણે પાકી આકૃતિ તૈયાર થશે। હવે આપણે આકૃતિઓના મુદ્દા, રચના જે કરી તૈયાર કરી છે એ રચનાના મુદ્દા પણ લખવાના રહેશે। તો આપણે જે હમણાં કામગીરી કરી એના આપણે મુદ્દા લખીશું। તો સૌથી પહેલું આપણે શું કામ કર્યું હતું, તો રચનાના મુદ્દાની અંદરમાં આપણે લખીશું કે સૌથી પહેલું આપણે કામ કર્યું હતું કે જે યુ રચના દોરેલી હતી, તો સૌ પ્રથમ આપણે 3.5 સેમી લંબાઈ નો રેખા જે યુ દોરો, આપણે જે રેખા જે યુ તૈયાર કરી હતી એ, પછી બીજા નંબરનો પરિકર
ની મદદ થી પરિકરની મદદ અહી કને લીધી તો જે જે બિંદુને કેન્દ્રમાં રાખી चार पॉइंट पांच सेमी त्रिज्या नो चाप दोरो। आ आपने चाप दोर्यो पछी त्रीजा नंबर नु शू काम करे एक अहीं थी चाप दोर्यो तो एक अहीं थी चाप दोर्यो तो परिकर वडे यू केंद्र पर थी 6.5 सेमी ना अंतरे आपने अहीं कने जे यू बिंदु थी आपने जे चाप दोर्यो तो अगाउना जे चाप छे 6.5 सेमी ना अंतरे अगाउना चाप ने छेदे तेवो चाप रचो અને આ બિંદુને P નામ આપો। પછી ચોથા નંબરનું પરિકર વડે U ને કેન્દ્રમાં રાખી 4 સેમી ના અંતરે એક ચાપ રચો। પાંચમા નંબરનો મુદ્દો પરિકર વડે પી ને કેન્દ્રમાં રાખી પી બિંદુને કેન્દ્રમાં રાખી 5 સેમી ની ત્રિજ્યા વાળો चाप दोरो जे अगाउना चाप ने छेदे बन्ने चाप पर छेद बिंदु एम नाम आपो। आ प्रमाणे ना आपणे बधाय चाप દોરી દીધા। હવે આપણે બધી જ રેખાઓ દોરવાની છે। કઈ કઈ રેખા? તો સૌથી પહેલો જે પી રેખા દોરો, પછી યુ એમ રેખા દોરો, પછી એમ પી રેખા દોરો અને યુ પી રેખા દોરો। આમ चतुष्कोण जे यू एम पी चतुष्कोण बनसे। आ प्रमाणे नो आपणे चतुष्कोण तैयार करी शकीशुं। હવે વિદ્યાર્થીઓ આપણે બીજા નંબરની રચના કરીશું। હવે અહીં કને તમે જોઈ શકો છો કે આપણને કાચી આકૃતિ મેં અહીં કને તૈયાર કરીને રાખી છે અને એ ઉપરથી આપણે પાકી આકૃતિ તૈયાર કરવાની છે। હવે ચતુષ્કોણ ગોલ, હવે અહીં કને સૌથી પહેલો માપ દીધો છે ઓ એલ જે 7.5 સેમી છે, જી એલ 6 સેમી છે, જી ડી 6 સેમી છે, પછી એલ ડી 5 સેમી અને ઓ ડી 10 સેમી આપણને માપ આપેલા છે। એ પરથી આપણને રચના તૈયાર કરવાની છે। સૌથી પહેલા આપણે L અને D 5 સેમી માપની એક રેખા દોરી દીધી છે। હવે એ ઉપરથી આપણે બધા ચાપ તૈયાર કરીશું અને બધાય જે ચાપ જે છે એને આપણે જોડીશું। તો સૌથી પહેલું આપણે અહીં કને જે L દીધું છે, L બિંદુ ઉપરથી આપણે સૌથી પહેલું આપણે ચાપ લઈશું। તો L બિંદુને આપણે કેન્દ્રમાં રાખીશું અને 7.5 સેમીના એટલે કે ઓ એલ તૈયાર કરવા માટે એલ છે, હવે ઓ બિંદુ તૈયાર કરવા માટે આપણે 7.5 સેમીનો માપ લઈ અને એક આપણે ચાપ
रचीशो। तो अहीं कने तमे जोई सको छो 7.5 करवाना छे। तो आ प्रमाणे आपणे 7.5 सेमीनो माप ले अने आपणे एक चाप रचीशुं। हवे आपणे डी बिंदु परथी 10 सेमीनी त्रिज्या ओडी, अहीं कने ओ जे बिंदु तैयार करीए छीए तो अहींथी पण ओडी तैयार करीशुं। तो 10 सेमीनो माप लेशुं आपणे। तो અહીંથી કરીને આપણે 10 સેમીનો માપ લેવાનો છે, તો તૈયાર કરીશું 10 સેમી માટે। તો આ થઈ ગયું તમારું 10 સેમીનો માપ, જેને આપણે અહીંથી તૈયાર કરીશું। હવે આપણે અહીં કને જે જોડતી રેખા છે એને દોરીશું। તો સૌથી પહેલું આ બિંદુ અહીં કને એક તૈયાર થાય છે, તો અહીંથી કરીને અહીં સુધી જોડીશું। પછી આ બિંદુથી અહીં કને પણ જોડ કરીશું, એટલે આપણે આ બિંદુનો તૈયાર થઈ ગયો। હવે આપણે આગળ વધીશું, તો L બિંદુ પરથી આપણે G તૈયાર કરીશું, એટલે 6 સેમી ઉપર આપણે તૈયાર કરવાનું થશે। તો આપણે ઈ 6 સેમીનો માપ આપણે લેવાનો થશે। તો ડી બિંદુ ઉપરથી 6 સેમી અને એલ બિંદુ ઉપરથી 6 સેમી આ પ્રમાણેનો માપ રાખી લઈશું। તો 6 સેમી આપણે તૈયાર કરીએ। હવે આપણે એને જોડતી રેખા દોરી દઈએ। તો આ પ્રમાણે તમે જોઈ શકો છો કે બાજુમાં રચના જે છે એ આપણે આ પ્રમાણે ને તૈયાર થશે। હવે બધાના માપ લખી નાખીએ। આ છે 10 સેમી, 6 સેમી, આને જી નામ આપીએ, પછી આ પણ 6 સેમી, ઓ નામ આપીએ 7.5 સેમી। આ પ્રમાણેને આપણે રચના જે છે એ તૈયાર થશે। હવે આપણે રચનાના મુદ્દા તૈયાર કરીએ। તો રચનાના મુદ્દામાં આપણે સૌ પ્રથમ લખીશું કે એલ ડી જે રેખા હતી એ આપણે સૌ પ્રથમ તૈયાર કરી હતી। તો આપણે રચનાના મુદ્દા આપણે તૈયાર કરીએ, તો સૌથી પહેલો આવશે પાંચ સેમી લંબાઈનો રેખાખંડ એલ ડી દોરો। પછી બીજા નંબરનો કરશું આપણે એલ બિંદુને કેન્દ્રમાં રાખી, એલ બિંદુ જે છે એને કેન્દ્રમાં રાખી એક 7.5 સેમી ત્રિજ્યાનો ચાપ રચો। પછી હવે આપણે એક ચાપ અહીંથી રચ્યો, એક ચાપ અહીંથી રચ્યો, તો ડી ને કેન્દ્રમાં રાખી 10 સેમી ત્રિજ્યાનો ચાપ રચો, જે બંને ચાપને છેદે અને છેદ બિંદુ ને
को नाम नाम आपो। पछी चौथा नंबर नो हवे आपणे ए तैयार कर दीधुं, हवे एल बिंदु जे छे एल बिंदु ने केन्द्रमां राखी छ सेमी त्रिज्यानो चाप रचो। पछी डी बिंदु ने केन्द्रमां राखी छ सेमी त्रिज्यानो चाप रचो। जी अगाउ ना चापने छेदे अने आ बन्ने छेद बिंदु ने जी नाम आपो। पछी आवी रीते आपणे रेखाओ तैयार थशे एल ओ जी ओ डी जी एल जी अने डी ओ दोरो। आ बधी रेखाओने आपणे दोरवानी छे, आम आपणे चतुष्कोण बनशे। आ प्रमाणेनी आपणे रचना दोरी शकीए अने जे काम कर्या छे आपणे एना ज मुद्दा लखवाना छे, एटले जे जे काम करता जाईए छे એ મુજબ આપણે મુદ્દાની રચના કરતા જવાની છે, એટલે રચનાના જે મુદ્દાઓ લખવાના છે વિદ્યાર્થીઓ એ પણ સરળ જ રહેશે, કારણ કે આપણે જે કામગીરી કરી છે એને આપણે લખવાની છે।